નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરન્ટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે છ માર્ચ બે હજાર વીસમાં ડેલી કરન્ટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ છ માર્ચ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક અલકું ઉત્સવ બે હજાર વીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું વિશાખાપટ્ટનમમાં તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી એ કે પલાનીસ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાળીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે નાડા એ હાલમાં સુમિત સાંગવા નાડા નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી સ્થાપના બે હજાર પાંચમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે ચેરમેન છે ચેરમેન હોય છે રમતગમત મંત્રી હાલમાં ચેરમેન છે કિરણ રિજીજુ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાષ્ટ્રીય અભયારણ્ય સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરાયું તો તે છે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન

બે હજાર વીસ ક્યાં શરૂ થયું તો આયોગ મહોત્સવ શરૂ થયો છે ઋષિક ઉત્તરાખંડ રાજધાની દેહરાદ્ય ત્રિવેન્દ્ર રાજ્યપાલ બેબી રાની મૌર્ય વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો પાંચ રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે નવ નવેમ્બર બે હજાર પ્રશ્ન છ ઓઈસીડીએ બે હજાર વીસ એકવીસ માટે ભારતનો વિકાસ દર કેટલો રહેવાનો અંદાજ કર્યો તો તે છે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોશન એન્ડ ડેવલપમેન્ટ સ્થાપના ઓગણીસો એકસઠમાં મુખ્ય મથક પેરિસમાં સભ્ય દેશો છે છત્રીસ પ્રશ્ન સાત કયા રાજ્યે ઈ વિધાન પરિયોજના લાગુ કરી છે તો તે છે અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન આઠ હાલમાં જ કયા રાજ્યની સરકારે ઓનલાઈન ભોજન ડિલિવરી પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી તો તે છે પંજાબ રાજ્ય સરકાર પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી સિંહ રાજ્યપાલ વીપી સિંહ બદનોર વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તેર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન નવ ભારતે કયા દેશને ચાર કરોડ ડોલરમાં વેપન લોકેટિંગ રડાર સ્વાતી વેચવા માટેની સમજૂતી કરી તો તે દેશ છે આર્મેનિયા આર્મેનિયા પાટનગર યેરવન રાષ્ટ્રપતિ આર્મેન સર્કિસિયાન પ્રધાનમંત્રી નિકોલ પર્શિનિયાન ચરણ છે દ્રામ પ્રશ્ન દસ હાલમાં જ એસરેક્સ ઇન્ડિયા બે હજાર વીસ પ્રદર્શનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન 11 હાલમાં જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કયો દેશ કરશે તો તે દેશ છે ચીન ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચલણ છે રેનબી પ્રશ્ન 12 હાલમાં જ ફ્યુઅલ હમસફર મોબાઈલ એપ કોણે લોન્ચ કરી તો તે લોન્ચ કરી છે સંતોષ ગંગવાર પ્રશ્ન હાલમાં જ એનએસજીના રિજનલ હબ પરિસરનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ પરિસરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કોલકાતામાં પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચૌદ જમ્મુના સર્ક્યુલર ચોક નું નામ બદલીને શું રાખવામાં આવ્યું તો નામ રાખવામાં આવ્યું છે અટલજી ચોક જમ્મુ કાશ્મીર રાજધાની જમ્મુ અને શ્રીનગર ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ પ્રશ્ન પંદર હાલમાં જ સાઉદી આરબમાં ગ્રીન કાર્ડ મેળવનારા પ્રથમ ભારતીય કોણ બન્યા તો તે બન્યા છે એમ એ યુસુફ અલી સાઉદી આરબ પાટનગર રિયાદ રાજા સલમાન બિન અબ્દુલ અજીજ ચરણ છે સાઉદી રિયા થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઈક અને શેર કરો તેમજ ચરણને સરપ્રાઇઝ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો થેન્ક યુ વેરી મચ